हरिओम बाळको, चलो आपणे अंग्रेजीमां हवे कैपिटल सामे स्मोल अल्फाबेट लखी दीधो, गुजराती अंक सामे अंग्रेजी अंक लख्यो। हवे आजे लखवानुं छे आपणे चित्र गणित सामे अंग्रेजी अंक लखो, बराबर। जेम आपणे गणितमां चित्र गणित सामे अंक लखो छो ने, पांच सफळ जेम थाय तो तमे पांच लखीए छे, बराबर ने। आपणे तो एवी ज रीते आपणे अंग्रेजीमां गुजरातीमां जेम तमे पांच लखता हो तो अंग्रेजीमां फाइव लखवानो, એ આંકડા આપણા અંગ્રેજીમાં હોવા જોઈએ જે આપણે 1 થી 20 સુધી લખ્યા છે, બરાબર। તો આજે આપણે એ ચિત્ર ગણિત અહીંયા સામે અંગ્રેજી અંક લખવાનો છે અને ચિત્ર જોઈને અહીંયા આલ્ફાબેટ જોડવાના છે, બરાબર। તો અને નોટમાં જ લખવાનું છે, એટલે દરેક જણ નોટ કાઢી દો। ચલો આપણે હવે આ સંખ્યાને ગણીશું અને અહીંયા સામે આપણે એના અંગ્રેજી અંક લખીશું। ચલો અહીંથી આપણે જેમ આપણે ગણિતમાં બોલીએ છીએ કે
एक बे त्रण चार बोलीए छे, पण अहींया आपणे एक बे त्रण बोलवानुं नथी। शुं बोलवानुं छे? वन टू थ्री बोल्या था ने आपणे, तो बस अंग्रेजीमां वन टू थ्री बोलवानुं छे। चलो हवे अहींया बधा मारी साथे गणजो, अने अहींया आपणे सामे एनो अंग्रेजी अंक लखीशुं। एक थी वीस मा कोई पण संख्या होय, चलो वन टू थ्री फोर फाइव सिक्स, केटला थया? सिक्स। तो आपणे सिक्स केम लखवानो छे? आ छे सिक्स, बराबर ने। चलो हवे आपणे अहीं आ शुं छे? स्टार। तो चलो वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन। टेन टेन एटले केटला? दस, बराबर ने। आपणे केम लखाय? वन जीरो, आ छे टेन। वन जीरो टेन થયા ને સ્ટાર। ચલો હવે આ કેટલા છે? એક લે, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ થર્ટી ફોર્ટીન। કેટલા આયા? ફોર્ટીન। તો ફોર્ટીન કેમ લખાય? ફોર્ટીન એટલે ચૌદ। તો આપણે ફોર્ટીન એ કેમ લખીશું? વન ફોર ફોર્ટીન, વન ફોર ફોર્ટીન, બરાબર। ચલો હવે અહીંયા આપણે ગણો, તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન, કેટલા થયા? નાઇન। નાઇન એટલે નવ, નાઇન એટલે નવ। તો આપણે નવ કેમ લખ્યા હતા? નાઇન ને આપણે લખીશું અહીંયા ગોળ અડધું અને આ રીતે નાઇન। હવે ચલો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન સિક્સટીન સેવન્ટીન એટીન, કેટલા આવ્યા? એટીન। એટીન એટલે અઢાર, એટીન એટલે અઢાર। તો અઢાર ને આપણે એટીન ને આપણે કેમ લખ્યા હતા? તો વન એટ એટીન, વન એટ એટીન। હવે નીચે ચલો વન ટુ થ્રી
नाइन टेन इलेवन ट्वेल्व इलेवन ट्वेल्व ट्वेल्व एटले बार ट्वेल्व एटले बार तो एने आपणे अंग्रेजी में केम लख्युं तुं वन टू ट्वेल्व शू कह्युं आ वन टू ट्वेल्व वन टू ट्वेल्व बराबर। चलो हवे आपणे नीचे गणीशुं आ झाड छे तो वन टू थ्री फोर फाइव सिक्स सेवन कितला छे सेवन सेवन एटले सात सेवन एटले सात तो सेवन ने आपणे अंग्रेजी में लखीशू आडी लीटी अने त्रासी लीटी आ छे सेवन। हवे अहीं जुओ आ शू छे पतंग केटला छे तो वन टू थ्री फोर फाइव केटला छे फाइव फाइव एटले पांच केटला पांच तो आपणे फाइव ने केम लखीशू तो आडी लीटी ऊभी लीटी अने गोल आ छे फाइव बराबर। ज्यारे तमारे परीक्षामां के वर्कशीटमां परीक्षामां के वर्कशीटमां आवी रीते चित्र दोरी अने सामे अंग्रेजी नी वर्कशीट होय तो सामे अंग्रेजी ना ज अंक लखवाना। जो गणित मां होय तो आपणे एकड एक ने बगड ने लखवा पण अंग्रेजी मां होय तो वन टू थ्री ए आपणा अंग्रेजी अंक ज लखवाना छे। एमां वन थी ट्वेंटी एटले एक थी वीस સુધીની કોઈ પણ સંખ્યાના ચિત્રો હોય બરાબર ગમે તે હોય પણ આપણને 1 થી 20 સુધી જો આવડે જ કે 1 ચલો એક વખત આપણે બોલી જઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 આ આપણે તમારે વારંવાર બોલતા રહેવાનું તો આ રીતે તમારે 18 ને 12 18 19 17 પણ મીંડા હોય તો તમારે એટલે સુધી બોલતા આવડતું હોવું જોઈએ બરાબર। અહીંયા આપણે હવે દોરીશું ચિત્ર અને એના સામે તમારે આલ્ફાબેટ જોડવાનો છે। તમે ખાલી ચિત્ર યાદ રાખો પછી એની સામે કયો આલ્ફાબેટ આવે છે એ ધ્યાન રાખજો।
શું છે? એલિફન્ટ. બરાબર, યાદ રાખજો. આ સાનું ચિત્ર છે, ખબર છે? આપણે બોલીએ છીએ ને, આમાંથી કોઈ પણ ચિત્ર હશે, આખી એબીસીડીમાંથી કોઈ પણ ચિત્ર હોય, વોચ. બરાબર ને? ચલો, અહીંયા આપણે હવે હું સામે આલ્ફાબેટ લખું છું તો એમાંથી સાચો આલ્ફાબેટ જોડવાનો છે. બરાબર, ચલો અહીંયા આપણે બરાબર, ચલો અહીંયા આપણે હવે તમારે ચિત્ર ઓળખવાનું છે અને એને જોડવાનું છે. હવે જયારે તમે આવું હોય ત્યારે જે W હોય, M હોય, એમાં બરાબર ધ્યાન રાખવાનું છે. બરાબર, ચલો હવે આ શું છે? ફિશ. તો ફિશ નો કયો આલ્ફાબેટ આવે છે? એફ ફોર ફિશ. શું છે? એફ ફોર ફિશ. તો અહીંયા છે એફ. બરાબર, તો આપણે આને અહીંથી અહીંયા એફ ને જોડીશું. બરાબર, ચલો હવે આ શું છે? આમાંથી આ તો મેં ખાલી આટલા ચિત્ર દોર્યા છે, આના સિવાયના આલ્ફાબેટમાંથી એ ટુ ઝેડ માંથી કોઈ પણ ચિત્ર હોય. આ શું છે? પતંગ. તો પતંગનો આલ્ફાબેટ કાઈટ થાય છે ને, તો આલ્ફાબેટ કયો? કે. કયો છે? કે. તો અહીંયા હવે તમને ક્યાં કે શોધવાનો છે ને, ક્યાં છે કે? અહીંયા છે ભાઈ. આને કે કહેવાય, તો આપણે અહીંયા કાઈટ ને કે સાથે જોડી દઈશું. બરાબર, ચલો હવે આ શું છે? મેંગો. શું છે? મેંગો. તો મેંગો ને કયો આલ્ફાબેટ થાય? એમ. તો હવે તમે એમ કહો, આ એમ છે કે આ એમ છે? પેલો ઊંધો એના જેવો જ લખેલો છે, પણ એક આમ છે ને આમ છે. તો એમ કયો? નીચેની તરફ હોય એ એમ, અને આ ઊંધો હોય એને શું કહેવાય? ડબલ્યુ કહેવાય. તો આપણે મેંગો ને એમ સાથે જોડી દઈશું. હવે આ શું છે? એલિફન્ટ. શું છે? એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. તો આપણો આ એલિફન્ટમાં કયો આલ્ફાબેટ હતો? એલિફન્ટ એટલે એ આવે છે, આપણે તો અહીંયા એ લખ્યો નથી, તો કયો આલ્ફાબેટ છે?
ई फॉर एलिफंट, तो अहीं आपणे एलिफंट ने ई साथे जोड़ी देशुं। हवे आ शुं छे? नळ, नळ नुं चित्र छे ने। टी फॉर टैप, टैप एटले नळ, तो अहीं आपणे टी क्यां छे? हवे तो अहीं जे जोड़ाई गया छे, जे बाकी होय ए ज आपणे तो जोवाना, बराबर। तो अहीं टी क्यां छे? आ छे, तो आ टी ने आपणे अहीं टी फॉर टैप। हवे आ शुं छे? वॉच। शुं छे? वॉच। वॉच एटले घड़ियाळ। अल्फाबेट कयो हतो वॉच नो? वॉच वी बोलीए एटले वी आवे, डबल्यू फॉर वॉच। वॉच एटले घड़ियाळ, तो अहीं डबल्यू क्यां छे? आ रह्यो डबल्यू, बराबर। चलो हवे शुं बाकी रह्यू? ग्रेप्स। शुं छे? ग्रेप्स। તો હવે ગ્રેપ્સ નો અલ્ફાબેટ કયો હતો? હવે અહીંયા કયો બાકી રહ્યો છે સામે? જી। શું છે? જી। તો જી ફોર ગ્રેપ્સ। શું છે? જી ફોર ગ્રેપ્સ। તો અહીંયા આપણે જી ને આ ગ્રેપ્સ સાથે જોડી દઈશું, બરાબર। આ રીતે અહીંયા પણ કોઈ પણ સંખ્યા આવે એના સિવાયની, અને જોડકામાં પણ આના સિવાયના કોઈ પણ આલ્ફાબેટ હોય, કોઈ પણ ચિત્ર હોય, તો આપણે સામે આલ્ફાબેટ તમારે યાદ રાખીને જોડવાનું। હવે ઈ ફોર મેં એન્જિન પણ કીધું હોય અને એલિફન્ટ પણ કીધું હોય, તો એમાં એન્જિનનું પણ ચિત્ર હોય તો પણ આપણે ઈ જ આવે, બરાબર। હવે એફમાં પણ જો ફોક્સ એટલે શિયાળ પણ થાય તો શિયાળનું ચિત્ર હોય, ફીસનું હોય, ફેનનું હોય, બરાબર ને, કેટલા બધા થાય છે। તો એમાંથી કોઈ પણ ચિત્ર હોય તો પણ આપણે એફ લખવો પડે, તો આપણે એટલે યાદ રાખવાનું। આ રીતે નોટમાં તમે આ બંને સારા અક્ષરે લખી દેજો, અને 1 થી 20 પણ લખી લેજો, સીધા 1 થી 20। ચલો હરિયો।